हेलो फ्रेंड्स, केम छो? मजा में? कैपी टेक्निकल फंडामां तमारू हार्दिक स्वागत है। आज आप डीआरसीएस सब्जेक्ट सेकंड पार्ट लैने आ चुक्या छे। ओके फ्रेंड्स, तो आप फर्स्ट पार्ट पण आपणे अपलोड कर दीधो छे अपनी चेनल पर। ओके, तो जे मित्रों फर्स्ट पार्ट न जो तो फर्स्ट पार्ट जोई ले, एनी डिस्क्रिप्शन में आप लिंक आपेली है। ओके फ्रेंड्स, अने आजनो आपणो सेकंड विडियो है जे डीआरसीएस सब्जेक्ट सेकंड पार्ट लैने आज आ चुक्या छे। ओके फ्रेंड्स, जेमां आपणे आज मोस्ट बीजा 20 आईएमपी एमसीक्यूज जोवाना छे, जे तमारे एक्जाम में वधारे बेनिफिट रहेवाना छे। ओके फ्रेंड्स, तो हवे आपणे स्टार्ट करिए। ओके फ्रेंड्स, तो આપણે સ્ટાર્ટ કરીએ આપણે ડીઆરસીએસ નો ફર્સ્ટ ક્વેશ્ચન। ફર્સ્ટ ક્વેશ્ચન છે, ઇન લિમિટેડ ડિઝાઇન ધ સેન્ટ્રોઇડ ઓફ કમ્પ્રેશન ફોર્સ ફ્રોમ એક્સ્ટ્રીમ કમ્પ્રેશન ફાઇબર લાઈઝ એટ ડિસ્ટન્સ ઓફ। ઓકે ફ્રેન્ડ્સ, તો તમારું લિમિટેડ ડિઝાઇન માટેનું જે ઇક્વેશન આપણને પૂછ્યું છે સેન્ટ્રોઇડ કમ્પ્રેશન ફોર્સ, ઓકે, તો એમાં ડિફરન્ટ ટાઈપ ઓપ્શન આપેલા છે આપણને, અને આપણને ગુજરાતીમાં પણ ક્વેશ્ચન પૂછેલો છે। ઓકે ફ્રેન્ડ્સ, તો ફર્સ્ટ ઓપ્શન છે 0.367 XU, સેકન્ડ છે 0.446 XU, थर्ड है 0.42 XU और लास्ट ऑप्शन है डी, ए 0.56 XU। ओके, तो लिमिटेड डिजाइन माटे सेंट्रल कम्प्रेशन माटे एनो राइट आंसर आवशे इज कॉल्ड सी 0.42 XU। ओके फ्रेंड्स, जे तमारे याद राखवानुं रहेशे। चलो नेक्स्ट सेकंड क्वेश्चन जोईए फ्रेंड्स। तो सेकंड क्वेश्चन है, इन लिमिटेड मेथड द लिमिटिंग वेल्यू ऑफ डेप्थ ऑफ न्यूट्रल एक्सिस फॉर Fe 250 ग्रेड ऑफ स्टील इज। ओके फ्रेंड्स, तो आपने Fe 250 ग्रेड ऑफ स्टील माटेनी दरेक 250 माटेनी वेल्यू आपणे ऑप्शन माथी नक्की करवानी रहेशे। ओके, तो ओके फ्रेंड्स, तो आपणा फर्स्ट ऑप्शन छे 0.46 डी, बी छे 0.48 डी, सी छे 0.50 डी, अने लास्ट छे ऑप्शन डी, ए छे 0.53 डी। ओके फ्रेंड्स, तो आ आपणे थोड़ू डीपमां समझिए કે Fe 250 ગ્રેડ છે તો એનું 0.53 ડી આન્સર આવે છે। ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે દરેક Fe વાઇઝ જોઈએ, તો Fe ફર્સ્ટ 250, તો એના માટે મિત્રો તમારે યાદ રાખવાનું છે 0.53 ડી। ઓકે, તો તમને એક્ઝામમાં આ પણ પૂછી શકે છે, બીજો Fe ગ્રેડ પણ પૂછી શકે છે સ્ટીલ માટે 415। ઓકે, તો એના માટે કેટલું રહેશે, તો 0.53 ડી આવ્યું। ઓકે, હવે આવશે 0.48 ડી। ઓકે, એ તમારે યાદ રાખવાનું છે, અને લાસ્ટ છે તમારું Fe 500। ઓકે, તો 500 માટે આવશે 0.46 ડી। ઓકે, એ તમારે યાદ રાખવાનું છે આ રીતના। ઓકે, 0.53 ડી, પછી 415 માટે, 415 માટે 0.48 ડી, અને 500 માટે રાખવાનું છે યાદ તમારે 0.46 ડી। ઓકે, તો આ છે 250, આ છે 415, અને આ છે 500। ઓકે ફ્રેન્ડ્સ, તો એ તમારે Fe 250 ગ્રેડ સ્ટીલના ની વેલ્યુ તમારે યાદ રાખવાની રહેશે। ઓકે, ચલો ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ થર્ડ ક્વેશ્ચન ઉપર આગળ વધીએ। તો થર્ડ ક્વેશ્ચન છે, ધ લિવર આર્મ ઇન લિમિટ સ્ટેટ ડિઝાઇન ઇઝ એક્સપ્રેસ્ડ એઝ। ઓકે, તો ગુજરાતીમાં લખેલું છે કે લિમિટ સ્ટેટ ડિઝાઇનમાં લિવર આર્મ કઈ રીતે દર્શાવવામાં આવે છે। ઓકે, તો પહેલાં તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે લિવર આર્મની સિમ્બોલ શું હશે। ઓકે, તો લિવર આર્મને આપણે ઝેડ દ્વારા દર્શાવીએ છીએ। ઓકે ફ્રેન્ડ્સ, તો એનું ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે, તો લિવર આર્મ માટે ડી માઇનસ 0.42 XU। ઓકે, જે તમારે યાદ રાખી નાખવાનું છે। ઓકે ફ્રેન્ડ્સ, તો એનો આન્સર આવશે, રાઇટ આન્સર ઇઝ એ। ઓકે, ડી માઇનસ 0.42 XU, જે તમારે એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। ઓકે, ચલો નેક્સ્ટ આગળ વધીએ, ક્વેશ્ચન નંબર છે 4। તો ક્વેશ્ચન 4 છે, द मेक्सिमम एरिया ऑफ टेन्शन रेन्फोर्समेंट इन बीम सेल नॉट एक्जिट। ओके, तो केटला पर्सेंटेज थी वधारे न होवू जोईए मेक्सिमम एरिया टेन्शन में। ओके, रेन्फोर्समेंट आपणे बीम में प्रोवाइड करीए त्यां केटला पर्सेंटेज थी वधारे न होवू जोईए, तो ऑप्शन अलग अलग आपेला छे। फर्स्ट ऑप्शन छे 1%, सेकंड छे 2%, थर्ड पर्सेंटेज एंड 4%। तो आनो राइट आंसर आवशे 4%। ओके, एनाथी वधारे હોવું જોઈએ નહીં। ઓકે, ચલો નેક્સ્ટ આગળ વધીએ, નેક્સ્ટ ક્વેશ્ચન છે 5 નંબર્સનો। ઓકે, તો એ ક્વેશ્ચન છે, લિમિટિંગ મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ ઓફ આરસી બીમ ફોર Fe 500 ગ્રેડ સ્ટીલ ઇઝ। ઓકે, તો તમને લિમિટિંગ મોમેન્ટ માટે ઇક્વેશન તમને પૂછ્યું છે કે Fe 500 હોય, Fe 500 હોય ત્યારે એમયુ લિમિટિંગનું ઇક્વેશન શું આવશે। ઓકે ફ્રેન્ડ્સ, તો આ ડીઆરસીએસના 2-3 પ્રશ્નો છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જે ઇક્વેશન પૂછતા હોય છે। ઓકે ફ્રેન્ડ્સ, તો આમાં પણ સિમ્પલ મેથડ છે યાદ રાખવાની। ઓકે,
तो જોઈએ આપણને આમાં પૂછ્યું છે Fe 500 તો એનો જવાબ આવશે રાઈટ MU લિમિટ બરાબર 0.133 ઇનટુ FCK ઇનટુ BD સ્ક્વેર ઓકે ફ્રેન્ડ્સ તો એનો રાઈટ આન્સર આ રહેશે MU લિમિટ બરાબર ઓકે તો આ છે 500 માટે તો તમારે યાદ રાખવાનું છે કે Fe 250 હોય ત્યારે કેટલું હશે એ જ્યારે Fe 250 હોય ત્યારે તમારે યાદ રાખવાનું છે 0.148 પાછળ બધું સેમ રહેશે FCQ FCK ઓકે જે તમારી કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ છે FCK ઇનટુ BD સ્ક્વેર ઓકે તો એ તમને યાદ રાખવાનું છે Fe 250 માટે 0.148 આવશે ઓકે ફ્રેન્ડ્સ અને જ્યારે Fe 250 પછી આવશે તમારું 415 એના માટે તમારે કેટલું યાદ રાખવાનું છે Fe 415 માટે મિત્રો તમારે યાદ રાખવાનું છે 0.138 FCK ઇનટુ BD સ્ક્વેર ઓકે ફ્રેન્ડ્સ જે તમારે યાદ રાખવાનું રહેશે 415 માટે અને Fe 500 માટે તો તમને અહીંયા આપેલું છે તો યાદ રાખજો 0.133 ઓકે તો આ રીતના તમે યાદ રાખી શકો છો 148 ઓકે પછી આવશે 138 અને લાસ્ટ આવશે તમારું 133 ઓકે ગ્રેડ કઈ રીતે યાદ રાખશો તો Fe 250 Fe 415 અને લાસ્ટ આવશે Fe 500 ઓકે ફ્રેન્ડ જેમ તમે આગળ યાદ રાખી દો એ રીતના ઓકે તો આ રીતના તમે આના MU લિમિટ માટેના ઇક્વેશન તમે યાદ રાખી શકો છો આ ઇક્વેશન તમને ખ્યાલ હોય તો તમારું જે ચેપ્ટર હોય છે DRCS માં સિંગલી RC બીમ અને WRC બીમ માં આપણે મોસ્ટલી આ યુઝ કરતા હોઈએ છે ઓકે MU લિમિટ ફાઇન્ડ આઉટ કરવા માટે ઓકે મોસ્ટલી તો આ તમે આ રીતના યાદ રાખી શકો છો ઓકે ચલો મિત્રો ફટાફટ આગળ નેક્સ્ટ ક્વેશ્ચન માં વધીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો મેક્સિમમ ડેપ્થ ઓફ ન્યુટ્રલ એક્સિસ ફોર આરસી બીમ હેવિંગ Fe 415 ગ્રેડ સ્ટીલ ઇઝ ઓકે તો ફરીથી મેં તમને આગળ ચર્ચા કરી હતી એ જ ક્વેશ્ચન પૂછ્યો છે કે મેક્સિમમ ડેપ્થ ઓફ ન્યુટ્રલ એક્સિસ આરસી બીમ Fe તમને 415 આપ્યો છે તો મેં તમને એ ટ્રીક શીખવાડી છે તો કઈ રીતે યાદ રાખવાનું છે તો 0.48 ઇનટુ ડી આવશે ઓકે 415 માટે ઓકે અને 500 માટે 0.46 આવશે અને Fe 250 માટે આવશે 0.53 ઇનટુ ડી ઓકે ફ્રેન્ડ્સ તો આ રીતના તમારે યાદ રાખવાનું રહેશે આ ફરીથી Fe 415 માટે ક્વેશ્ચન પૂછાણો છે ઓકે તો ચલો મિત્રો નેક્સ્ટ ફટાફટ થોડા આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો મેક્સિમમ ટેન્સાઇલ સ્ટ્રેન્થ ફોર લિમિટ સ્ટેટ ડિઝાઇન ઓફ આરસી બીમ ઇઝ ઓકે ઇઝ તો મેક્સિમમ ટેન્સાઇલ સ્ટ્રેન્થ લિમિટેડ ડિઝાઇનમાં આરસી બીમ માટે કેટલી વેલ્યુ હોય છે ઓકે તો એનો રાઈટ આન્સર આવશે 0.87 FY ઓકે ફ્રેન્ડ્સ તો એ તમારે યાદ રાખવાનું રહેશે આનો રાઈટ આન્સર આવશે 0.87 FY ઓકે ચલો નેક્સ્ટ આગળ ક્વેશ્ચનમાં વધીએ ક્વેશ્ચન છે તમારો આઠ નંબર છે ઓકે તો આઠમો ક્વેશ્ચન છે તમારો ફેલર ડ્યુ ટુ કોન્ક્રીટ ઇઝ કોલ્ડ ઓકે તો કોન્ક્રીટ ફેલર ડ્યુ ટુ કોન્ક્રીટ ઇઝ કોલ્ડ ઓકે તો કોન્ક્રીટને કારણે નિષ્ફળતા મતલબ કોન્ક્રીટ જે ફેલ થાય છે કઈ રીતે થાય છે ઓકે તો કોન્ક્રીટ જે હોય જે તમારું બનેલું હોય કોઈ બી મટીરિયલનું સ્ટ્રક્ચર ઓકે તો એ કઈ રીતે ફેલ થશે તો એના ઉપર તમે કોઈ બી લોડ એપ્લાય કરશો તો એ બરડ રીતે ફેલ થશે કેવું બ્રિટલ મટીરિયલ છે તમારું કોન્ક્રીટ કેવું છે બ્રિટલ તમે ફોર્સ એપ્લાય કરશો તો એ શું થશે તૂટી જશે તરત ઓકે તો એ તરત એ ઇફેક્ટ કરશે ઓકે તો એને આપણે કેવું મટીરિયલ કહીએ છીએ બ્રિટલ જ્યારે એવો ને એવો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો કે ફેલર ડ્યુ ટુ 9 નંબર ક્વેશ્ચન છે કે ફેલર ડ્યુ ટુ સ્ટીલ ઇઝ કોલ્ડ તો સ્ટીલના કારણે કેવી આપણને નિષ્ફળતા મળે એવું ગુજરાતીમાં લખેલું છે કે ફેલર ડ્યુ ટુ સ્ટીલ ઇઝ તો એ તમને કેવું રહેશે કોન્ક્રીટ રહેશે બ્રિટલ આવશે જ્યારે સ્ટીલ હોય છે ડક્ટાઇલ આવશે ઓકે તો એ ખેંચાણ તન્યતા મતલબ આપણે ખેંચાણ કરીને તૂટે છે ઓકે તો સ્ટીલ માટે અને કોન્ક્રીટ માટે તમે યાદ રાખી શકો છો બ્રિટલ કોન્ક્રીટ માટે અને સ્ટીલ માટે આવશે ડક્ટાઇલ ઓકે ફ્રેન્ડ્સ તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે તમારી એક્ઝામમાં પૂછાઈ શકે છે ઓકે ફ્રેન્ડ્સ ચલો નેક્સ્ટ આગળ વધીએ ક્વેશ્ચન નંબર 10 ક્વેશ્ચન નંબર 10 છે XU ગ્રેટર દેન XU મેક્સ ઇઝ વિચ ટાઈપ ઓફ સેક્શન XU ગ્રેટર દેન XU મેક્સ એ કયા પ્રકારનો વિભાગ છે ઓકે ગુજરાતીમાં પણ આપેલું છે અહીંયા તો XU ગ્રેટર દેન XU મેક્સ ઓકે ફ્રેન્ડ્સ તો એ તમારે યાદ રાખવાનું છે કે જ્યારે XU ગ્રેટર દેન XU મેક્સ આપેલું હોય ત્યારે તમારો સેક્શન કેવો કહેવાય ઓકે તો જ્યારે XUની વેલ્યુ XU મેક્સ કરતાં મેક્સિમમ કરતાં વેલ્યુ વધારે આવે ત્યારે ઓવર રેન્ફોર્સ સેક્શન કહેવાય કેવો કહેવાય ઓવર રેન્ફોર્સ સેક્શન ઓકે જ્યારે
तमारी एक्स्यू नी वेल्यू लेस देन होय, केवी होय, लेस देन होय एक्स्यू मैक्स करता, एक्स्यू मैक्स मोटा होय मतलब एनी वेल्यू वधारे होय त्यारे तमारो केवो आवशे तो अंडर रेनफोर्स सेक्शन आवशे। केवो आवशे? अंडर रेनफोर्स। ज्यारे इक्वल होय, ज्यारे एक्स्यू बराबर एक्स्यू मैक्स होय, इक्वल होय त्यारे तमारो आंसर आवशे बेलेंस सेक्शन। केवो आवशे? बेलेंस सेक्शन। तो अहींया डिफरंट त्रण टाइपना ऑप्शन आपेला छे के बेलेंस सेक्शन, अंडर रेनफोर्स सेक्शन के ओवर रेनफोर्स सेक्शन। ओके फ्रेंड, तो आनो राइट आंसर आवशे एक्स्यू नी वेल्यू वधारे छे एक्स्यू मैक्स करता, ज्यारे मोटा होय त्यारे ग्रेटर देन होय त्यारे एनो आंसर आ सेक्शन केवो हशे तो ओवर रेनफोर्स सेक्शन हशे। ओके फ्रेंड्स, चलो तो आगळ वधी आपणो नेक्स्ट क्वेश्चन छे के इन विच सेक्शन वी एज्यूम दैट एक्स्यू इज इक्वल टू एक्स्यू मैक्स। ओके, जे हमणां ज मैं आगळ क्वेश्चन में चर्चा करी एज पाछू पूछ्यू छे के एक्स्यू इज इक्वल टू एक्स्यू मैक्स होय त्यारे केवो सेक्शन होय तो बेलेंस सेक्शन। ओके, ज्यारे एक्स्यू मैक्स नी वेल्यू वधारे होय त्यारे अंडर थई जाय अने एक्स्यू नी वेल्यू वधारे होय त्यारे आपणो ओवर थई जाय। ओके फ्रेंड्स, तो आ रीतना तमे याद राखी शको छो। ओके, तो एनो राइट आंसर आवशे ए। चलो फ्रेंड्स आगळ वधीए, नेक्स्ट क्वेश्चन छे आपणो। नेक्स्ट क्वेश्चन छे ओवरऑल डेप्थ ऑफ अ बीम इज 500 mm विथ इफेक्टिव कवर 50 mm देन फाइंड इफेक्टिव डेप्थ ऑफ बीम। ओके फ्रेंड्स, तो आपने समझिए क्वेश्चन कि तमने आ रीतना पूछू छे के तमने एक सेक्शन आप्यो छे। ओके फ्रेंड्स, जेमनी डेप्थ तमने आपेली छे बीम, आ बीम सेक्शन आपेलो छे एनी डेप्थ तमने आपेली छे 500 mm। ओके, जे आ तमारी आ डेप्थ छे। ओके, टोटल शू छे? टोटल डी आपेलो छे 500 mm। ओके, ज्यारे तमने अहींया कीधुं छे इफेक्टिव कवर, जेने आपणे ई कहेता होईए छे, जे तमने अहींया नीचे आपेलुं छे आपणुं, समझी लो कि अहींया इफेक्टिव कवर छे ई नी वेल्यू એ આપેલી છે 50। કેટલું આપેલું છે ઇફેક્ટિવ કવર? 50 mm। ઓકે ફ્રેન્ડ્સ, તો ટોટલ ડેપ 500 છે, એમાંથી ઇફેક્ટિવ કવર આપેલું છે, તો એમને એવું પૂછ્યું છે કે ઇફેક્ટિવ ડેપ્થ કેટલી થાય? આ ટોટલ ડેપ્થ કહેવાય, હવે આપણને ઇફેક્ટિવ ડેપ્થ પૂછ્યું, તો ઇફેક્ટિવ ડેપ્થ કોને કહેવાય? તો આ ડિસ્ટન્સથી આ ડિસ્ટન્સ, એ જે વચ્ચે ડિસ્ટન્સ છે એને આપણે સ્મોલ ડી કહેતા હોઈએ છીએ। શું કહીએ છીએ આપણે? સ્મોલ ડી, જેને આપણે ઇફેક્ટિવ ડેપ્થ કહીએ છીએ। તો ઇફેક્ટિવ ડેપ્થ કઈ રીતે મળે? તો આ જે ક્લિયર કવર છે એને બાદ કરવાનું, તો ટોટલ 500 - 50, તો રાઈટ આન્સર આવશે 450 mm। ઓકે બરાબર, તો તમને ખ્યાલ આવી ગયો હશે, આશા રાખું છું કે તમને આ ઇફેક્ટિવ ડેપ્થ છે એ ખ્યાલ આવી ગયો હશે। ઓકે બરાબર, તો તમે અમારી ચેનલ પર મિત્રો નવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। ઓકે ફ્રેન્ડ્સ, અને બેલ આઇકનને ખાસ પ્રેસ કરજો જેથી અમારી ચેનલ પર જીટીયુ અપડેટ અથવા તો ન્યૂ સબ્જેક્ટના વિડીયો જે અપલોડ થાય તો તમને નોટિફિકેશન જલ્દી મળી રહે। ઓકે ફ્રેન્ડ્સ, તો ચલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન બાજુ। તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ડેન્સિટી ઓફ આરસીસી। મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આરસીસી અને પીસીસીની અથવા તો અધર ની ડેન્સિટી પૂછતા હોય છે પરીક્ષામાં। ઓકે, તો ડેન્સિટી ઓફ આરસીસી, તો આરસીસીની ડેન્સિટી કેટલી છે? તો ઓપ્શન આપેલા છે 20, 23, 24, 25 kN/m³। ઓકે, તો આરસીસીની ડેન્સિટી મિત્રો યાદ રાખવાની છે, અને આરસીસીનું ફૂલ ફોર્મ પણ પૂછી શકે છે, રેનફોર્સ કોન્ક્રીટ આર સિમેન્ટ કોન્ક્રીટ। ઓકે ફ્રેન્ડ્સ, તો ડેન્સિટી ઓફ આરસીસી, તો ડેન્સિટી આરસીસીની કેટલી આવશે? 25 kN/m³। ઓકે મિત્રો, એ તમને ખ્યાલ હશે। ચલો નેક્સ્ટ આગળ વધીએ, નેક્સ્ટ ક્વેશ્ચનમાં પૂછ્યું છે કે ડેન્સિટી ઓફ પીસીસી। ઓકે ફ્રેન્ડ્સ, તો ડેન્સિટી ઓફ પીસીસીની કેટલી હોય છે? પીસીસી પ્લેન સિમેન્ટ કોન્ક્રીટ એનું ફૂલ ફોર્મ। ઓકે ફ્રેન્ડ્સ, તો પીસીસીની ડેન્સિટી છે 24 kN/m³। ઓકે ફ્રેન્ડ્સ, તો એ તમારે યાદ રાખવાનું છે, આરસીસી અને પીસીસીમાં આરસીસી 25 અને પીસીસી 24 હોય છે। ઓકે, kN/m³। ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો, ફટાફટ જોઈ લઈએ આપણે ટોપ 20 MCQ, જે આપ તમારી એક્ઝામમાં વધારે બેનિફિટ રહેશે। ઓકે ફ્રેન્ડ્સ, આમાંથી પૂછાઈ શકે છે તમારી એક્ઝામમાં, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। ઓકે, તો 50 નંબરનો ક્વેશ્ચન છે, એરિયા ઓફ સ્ટીલ ઇન કમ્પ્રેશન ઝોન એ SC, એરિયા ઓફ સ્ટીલ, અને આ તમે વાંચી શકો છો આ રીતના કે એરિયા ઓફ સ્ટીલ ઇન કમ્પ્રેશન ઝોન પ્રોવાઈડ ઇન। ઓકે, તો કમ્પ્રેશન ઝોનમાં જે તમે એરિયા સ્ટીલનો હોય છે એ આપણે એને WRC બીમ કહેતા હોઈએ છીએ। ઓકે ફ્રેન્ડ્સ, જો નોર્મલી આપણે તમને ખ્યાલ હોય છે કમ્પ્રેશનમાં જો કમ્પ્રેશન
માનો ટોટલ એરિયા હોય છે એને આપણે ડબલ્યુઆરસી બીમ કહીએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો 60 નંબરનો ક્વેશ્ચન છે, ધ લિમિટિંગ મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ ઓફ સિંગલી રેન્ફોર્સ બીમ ઓફ સાઇઝ 300 mm ઇન્ટુ 450 mm, ઓકે 450 mm ઇફેક્ટિવ, કન્સિડર M20 એન્ડ Fe415 ગ્રેડ. ઓકે ફ્રેન્ડ, તો અહીંયા થોડું એક્ઝામ્પલ જેવું પૂછ્યું છે જે તમને હું ફટાફટ સોલ્યુશન આપી દઉં છું. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતના પૂછાય તો તમારે કઈ રીતે આનું સોલ્યુશન કરવું, તો સાવ ઇઝી છે, એક જ સ્ટેપમાં આનું સોલ્યુશન આવી જશે, જે આપણે આગળ જ MCQ જોયા છે એનો જ આન્સર છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આમાં તમને લિમિટિંગ મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ મીન્સ કે તમને પૂછ્યું છે MU લિમિટ ઇઝ ઇક્વલ ટુ, MU લિમિટ ફાઇન્ડ આઉટ કરવાનું, જેમાં તમને સેક્શન આપેલો છે 300/450. ઓકે, તો એ ફટાફટ MCQs હોય તો એ ડ્રો નહીં કરો તો પણ ચાલશે. ઓકે ફ્રેન્ડ્સ, MU લિમિટ બરાબર તમને ઇક્વેશન ખ્યાલ હોવો જોઈએ કે FE કયો છે ગ્રેડ, 415 ગ્રેડ છે. ઓકે ફ્રેન્ડ્સ, તો FE જ્યારે 415 ગ્રેડ હોય તો તમને ઇક્વેશન યાદ હોવું જોઈએ, 0.138 FCK કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ ઇન્ટુ BD² ઓકે, આ તમને ઇક્વેશન યાદ હોવું જોઈએ ગ્રેડ મુજબ, આપણે આગળ જોઈએ પ્રમાણે યાદ રાખી લેજો. ઓકે ફ્રેન્ડ, તો અહીંયા ઓનલી ફોર તમારે વેલ્યુ પુટ કરવાની છે, 0.38 FCK એટલે તમને ગ્રેડ આપ્યો છે, આને તમારે કહેવાય કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ M20. ઓકે, તો તમે FCK ની જગ્યાએ શું લખશો, 20 ઇન્ટુ BD, બી તમને આપેલું છે સેક્શનમાં, બી કેટલું આપેલું છે 300 અને ડી તમને આપેલું છે 450 નો સ્ક્વેર. ઓકે, તો આ તમે એક કેલ્ક્યુલેશન કરો એટલે તમને જવાબ મળી જશે. તો આનો રાઇટ આન્સર આવશે 167.67 kN ઇન્ટુ મીટર. ઓકે ફ્રેન્ડ્સ, તો આનું સોલ્યુશન આ રીતના થશે. તો કન્ફ્યુઝ થવાની જરૂર નથી એક્ઝામ્પલ જોઈને. ઓકે, એક જ સેકન્ડમાં, અરે એક જ સ્ટેપમાં એનું આન્સર આવી જતું હોય છે. ઓકે, તો ચલો ફ્રેન્ડ્સ આગળ વધીએ ક્વેશ્ચન નંબર 17. તો ક્વેશ્ચન નંબર 17 છે કે અ સિંગલી રેન્ફોર્સ બીમ ઇઝ રેન્ફોર્સ વિથ 3 નંબર્સ ઓફ 20 mm ડાયામીટર્સ, ઇન્સ ડાયમેન્શન આર 250 mm ઇન્ટુ 450 mm ઇફેક્ટિવ ફોર M20 ગ્રેડ, Fe500 ગ્રેડ, ઇટ ઇઝ ટુ બી ડિઝાઇન એઝ. ઓકે ફ્રેન્ડ્સ, તો આનું આખું એક્ઝામ્પલ, આ પણ એક્ઝામ્પલ છે જેમાં તમારે ડિઝાઇન કઈ રીતે તમે કરશો, તમને આ રીતના આપેલું હોય તો તમે કઈ રીતે ડિઝાઇન કરશો. ઓકે ફ્રેન્ડ, તો તમને સિંગલી અને સોરી આપણને બેલેન્સ સેક્શન, ઓવર એન્ડ અને અંડર એન્ફોર્સ સેક્શન વિશે આપણે ભણી ચૂક્યા છીએ. ઓકે ફ્રેન્ડ, તો XU અને XU મેક્સ આપણે નોર્મલી ફાઇન્ડ આઉટ કરતા હોય છે, તે તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો અને તમને ડેટા આપેલા છે 3 નંબર્સ અને 20 mm ડાયામીટર, તો એ મુજબ આપણો સેક્શન બનશે ઓવર એન્ફોર્સ સેક્શન. ઓકે ફ્રેન્ડ, તો એનો રાઇટ આન્સર આવશે ઓવર એન્ફોર્સ સેક્શન. તો આ મિત્રો તમે જાતે ગણી એક્ઝામ્પલ ગણવાનું છે અને કેલ્ક્યુલેશન કરવાનું છે. ઓકે ફ્રેન્ડ, જેમ આપણે આગળ ગણ્યું MU લિમિટવાળું, સેમ તમારે અહીંયા ઇક્વેશન તમારે મૂકવાનું રહેશે, XU ઇઝ ઇક્વલ ટુ XU લિમિટ ઇઝ ઇક્વલ ટુ નહીં, કેમ કે એ બેલેન્સ સેક્શન થઈ જશે, તમારે ઓનલી ડિઝાઇન ડાયરેક્ટ કરવાનો છે કે કયો સેક્શન થશે, તો તમારા જોડે ઇક્વેશન અવેલેબલ છે. ઓકે ફ્રેન્ડ, તો આ ડેટા આપેલા છે તો તમારે આ ગણી આન્સર મને આપવાનો રહેશે. ઓકે, અને પછી અહીંયા તમે ક્લિક કરી શકો છો કે ઓવર થશે કે અંડર થશે કે બેલેન્સ થશે. ઓકે ફ્રેન્ડ, તો એનો આન્સર કમેન્ટ બોક્સમાં જરૂરથી કરજો. ઓકે, તો ચલો આગળ વધીએ. ધ વિડ્થ ઓફ ધ ફ્લેન્જ ઓફ અ ટી બીમ શુડ બી લેસ ધેન, ઓકે, તો ટી બીમ ફ્લેન્જની પહોળાઈ ઓછી હોવી જોઈએ. તો અહીંયા આ ડિફરન્ટ ટાઈપ ઓપ્શન આપેલા છે કે 1/3 ડિસ્ટન્સ બિટવીન ધ સેન્ટર ઓફ ટી બીમ, કે વિડ્થ ઓફ ધી રિબ પ્લસ, ઓકે, અને લાસ્ટ ઓપ્શન છે લિસ્ટ ઓફ ધી અબો, ઉપરના સૌથી ઓછામાં. ઓકે, તો લિસ્ટ ઓફ ધી અબો રાઇટ આન્સર આનો રહેશે ટી બીમ માટે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઇન ટી બીમ સ્લેબ પોર્શન ઇઝ કોલ્ડ, ટી બીમમાં સ્લેબના ભાગને શું કહેવાય છે. ઓકે, તો તમને ખ્યાલ જ છે કે જે ટી બીમ હોય છે આપણો, ઓકે, આ ભાગને આપણે શું કહેતા હોઈએ છીએ, ફ્લેન્જ કહેતા હોઈએ છીએ. શું કહીએ છીએ, ફ્લેન્જ. જ્યારે આ ભાગને આપણે શું કહીએ છીએ, વેબ કહેતા હોય છે. ઓકે, તો ગમે તેમ પૂછાઈ શકે છે, ફ્લેન્જ વેબ. ઓકે, તો એ તમે યાદ રાખજો. ચલો નેક્સ્ટ, આગળ લાસ્ટ ક્વેશ્ચન છે, આ લાસ્ટની હજુ એક ક્વેશ્ચન બાકી છે. ઓકે, 21 સુધી આપણો લાસ્ટ ક્વેશ્ચન રહેશે. તો 20 ક્વેશ્ચન છે, 20 નંબર્સ. તો ઇક્વેશન વિડ્થ ઓફ ફ્લેન્જ ઇન ટી બીમ, મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે ટી બીમનું ઇક્વેશન તમારે, ફ્લેન્જની પહોળાઈનું ઇક્વેશન તમારે કહેવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, તો તમને ઇક્વેશન આપેલું છે, તો BF ઇઝ ઇક્વલ ટુ
BF is equal to L0 by 6, ओके L0 by 6 plus BW plus 6 DF, तो आ राइट आंसर आवशे A. तमारे T बीमनू इक्वेशन आ याद राखवानू रहेशे, इक्वेशन विड्थ ऑफ फ्लेंजनू छे, ओके फ्रेंड्स. तो चलो नेक्स्ट क्वेश्चन छे आपणो के L बीम माटेनू 21 છે ક્વેશ્ચન, ઇક્વેશન વિડ્થ ઓફ ફ્લેંજ ઇન L બીમ. તો આ બંનેમાં કન્ફ્યુઝ ન થતા, ઓકે ફ્રેન્ડ્સ. આમાં થોડો ડિફરન્સ છે કે BF ઇઝ ઇક્વલ ટુ L0 બાય 6 પ્લસ BW પ્લસ 6 DF છે. તો L બીમ હોય, L ટાઈપ બીમ, ઓકે, તો એમાં શું આવશે, L0 બાય 6 ની જગ્યાએ અહીંયા 12 થઈ જશે, BW પ્લસ 6 DF છે ત્યાં થઈ જશે 3 DF, ઓકે ફ્રેન્ડ્સ. તો આ આ રીતના તમારે L બીમ અને T બીમ વચ્ચેનું જે ઇક્વેશન છે એમાં કન્ફ્યુઝ થયા વગર યાદ રાખવાનું રહેશે, ઓકે ફ્રેન્ડ્સ. તો અને મેં જે તમને એક્ઝામ્પલનો જે આન્સર માગ્યો છે અને કઈ રીતે ઓવર રેન્ફોર્સ બીમ થયો છે એ તમારે મને કહેવાનું છે, ઓકે ફ્રેન્ડ્સ. જોઈએ આપણે એક ક્વેશ્ચન છે, ધીસ ક્વેશ્ચન, ઓકે ફ્રેન્ડ્સ. તો આ તમારે સિંગલી રેન્ફોર્સ બીમ છે અને અહીંયા આન્સર આવે છે ઓવર રેન્ફોર્સ બીમ સેક્શન, ઓકે ફ્રેન્ડ્સ. તો એ તમારે ફટાફટ કેલ્ક્યુલેશન કરી અને મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે એની વેલ્યુ કેટલી આવે છે અને કઈ રીતે ઓવર રેન્ફોર્સ સેક્શન થાય છે, ઓકે ફ્રેન્ડ્સ. આશા રાખું છું મિત્રો કે તમને આ વિડીયો જરૂરથી ગમ્યો હશે, ઓકે ફ્રેન્ડ્સ. તો તમારા મિત્રોને જરૂરથી શેર કરો, લાઇક કરો અને કમેન્ટ કરવાનું મિત્રો ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.